સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ભારત સરકારના શ્રમ મંત્રાલય થકી કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ રાજકોટ અને એનાર્ડ ફાઉન્ડેશન લીંબડીના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના લોકો માટે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પેન્શન યોજનાની જાણકારી વિશે ડીએન પાઠક શંકરભાઈ ધોળકિયા થકી શિબિરમાં આવેલ 80 જેટલા ભાઈઓ બહેનોને માહિતી આપવામાં આવી હતી. 7 જિલ્લાઓમાં તાલુકા લેવલે આવી શિબિરના આયોજનો થઈ રહ્યા છે. અહેવાલ દીપક સિવા, ગેલા, લીંબડી. ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દત્તોપન ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ આખા ભારત દેશમાં વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરે છે. એના સંદર્ભમાં ગુજરાતમાં આપણા જે 3 સેન્ટરો આવેલા છે, અમદાવાદ, વડોદરા અને રાજકોટ, રાજકોટ તરફથી અમે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ આ સમગ્ર એરિયામાં વિવિધ પ્રકારની જાગૃતિ કાર્યક્રમ કરીએ છીએ. રાજકોટથી જે આ કાર્યક્રમ એનઆરડે ફાઉન્ડેશન લીંબડી સાથે કરવામાં આવ્યો છે, એનું ખાસ તાત્પર્ય એ છે કે અનુસૂચિત જાતિના બહેનો અને ભાઈઓ આ કાર્યક્રમ દ્વારા 2 દિવસ દ્વારા લાભાન્વિત થાય. એ લોકોને અનુસૂચિત જાતિના વિવિધ સરકારના જે કાર્યક્રમો છે, વિવિધ સરકારની જે યોજનાઓ છે, એનો એમને જાણકારી મળે, જાગૃતતા આવે અને એનો લાભ લેતા થાય. અને એના દ્વારા એ માત્ર બહેનો કે ભાઈઓ અહીંથી જાગૃત નથી થતા, પણ એ પોતાના એરિયામાં, પોતાના ઘરે અને આસપાસ અડોશ પડોશના સમાજને પણ આ જાગૃતિ ફેલાવે, એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. જેથી કરીને એ લોકોનું જીવન ધોરણ ઊંચું હોય. દત્તોપન ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ રાજકોટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં આપણા સૌરાષ્ટ્રના જે 12 જિલ્લાઓ છે, એ સમગ્ર જિલ્લાઓમાં જેમ કે કચ્છ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જે આપણા જિલ્લાઓમાં અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ આ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં ઉદ્યોગોમાં પણ કાર્યક્રમો ચાલે છે, અસંગઠિત વિસ્તારમાં પણ કાર્યક્રમ ચાલે છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરવાનું કામ ભારત સરકારના આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.